हाय फ्रेंड्स, तो તમે આની આગળના વિડિયોમાં તમારા મનગમતા વાક્યો લખી લીધા ને, તો હવે એમાં આપણે આગળ અભ્યાસ કરીએ. તો તમે રામાયણ જુઓ છો? અત્યારે ટીવી પર આવે છે, એમાં જુઓ છો કે નથી જોતા? તો રામાયણમાં સીતા માતાના બે પુત્રો કોણ કોણ હતા એ ખબર છે તમને? કોણ કોણ હતા? લવ અને કુશ. તો મિત્રો, આજે જ આપણે એવી લવ અને કુશની બહાદુરીની એવી મસ્ત રામાયણની સ્ટોરી યજ્ઞનો ઘોડો એ આપણે જોઈએ. વાલ્મીકિ ઋષિના આશ્રમ પાસે સીતાજીનો પુત્ર લવ બેઠેલો છે. બે ઋષિ કુમારો છે. એવામાં યજ્ઞનો શણગારેલો ઘોડો આવતો જણાય છે. લવ ઊભો થઈ જાય છે. અરે, આ તો યજ્ઞનો ઘોડો, ચાલો એને પકડીએ. ગુરુદેવ તો કહેતા હતા કે એની પાછળ મોટી સેના હોય, જે ઘોડાને બાંધે એણે લડાઈ કરવી પડે. આ પકડ્યો ઘોડાને. આ રાજા રામની હિંમત તો જુઓ. આપણા આશ્રમની જગામાં ઘોડાને મોકલીને તે આપણને નમાવવા માંગે છે, એ તો કેમ ચાલે? આને આશ્રમની ગૌશાળામાં બાંધી આવું? એ જ બરાબર છે. રામને પણ ભલે ખબર પડે કે દુનિયામાં શેરને માટે સવા શેર છે. કુશને પણ ઘોડો બતાવજો. ઋષિકુમાર ઘોડાને લઈ જાય છે. ત્યાં એક સૈનિક આવે છે. ઊભા રહો છોકરાઓ, ઘોડાને છોડી દો. આ તો રાજા રામચંદ્રજીનો ઘોડો છે, એને બાંધશો તો લડાઈ કરવી પડશે. તો અમે તૈયાર છીએ. હા હા, અમે તૈયાર છીએ. ભાઈ કુશ, હમણાં તું ખસી જા, આ એકલો છે, એની સાથે હું એકલો જ લડીશ. બેવ લડે છે. લવ સૈનિકને જમીન પર પછાડે છે. સેનાના બીજા સૈનિકો આવે છે, એમને પણ લવ કુશ હરાવે છે. અરે, માત્ર બે જ છોકરાઓએ આટલા બધા સૈનિકોને હરાવી દીધા? અજબ છોકરાઓ લાગે છે. મિત્રો, યજ્ઞના ઘોડાની સ્ટોરી જોવાની મજા આવી ને? તો તમને ખબર જ છે કે લવ અને કુશ કોના છોકરા હતા? સીતા માતાના. તો આ રામાયણ હતું. તો હવે આપણે એના ઉપરથી રામાયણના કેટલાક પાત્રોનો ચિત્ર જોઈને પરિચય મેળવીએ. તો મિત્રો, આ ચિત્રમાં તમને કોણ કોણ દેખાય છે? ચલો બોલો જોઈએ, કોણ કોણ દેખાય છે? કોણ કોણ દેખાય છે? રામ, લક્ષ્મણ અને સીતા. વેરી ગુડ. ચલો હવે આ ચિત્રમાં કોણ દેખાય છે તમને? ચલો જુઓ પહેલા ધ્યાનથી. કોણ દેખાય છે? કોણ દેખાય છે? હનુમાનજી. સરસ. ચલો હવે બીજું. ચલો હવે આ ચિત્રમાં કોણ દેખાય છે તમને? બોલો બોલો, કોણ દેખાય છે? કોણ દેખાય છે? સીતા માતા. સરસ. ચલો હવે આ ચિત્ર જુઓ. ચલો આ ચિત્રમાં કોણ દેખાય છે હવે તમને? રાવણ. સરસ. કોણ દેખાય છે? રાવણ. હવે એમાં આપણે આગળ કરીએ. તો નીચેના સંવાદમાંથી સ, ત્ર અને જ્ઞ વાળા શબ્દ નીચે લીટી દોરાવો. લીટી દોરેલા શબ્દોનું મોટેથી 3 વાર જીલ વાંચન કરાવવું. તો સૌ પ્રથમ પહેલાં આપણે ફકરો વાંચી લઈએ, ત્યારબાદ આપણે લીટી કરીશું.
વાલ્મીકી ઋષિના આશ્રમ પાસે સીતાજીનો પુત્ર લવ બેઠેલો છે. બે ઋષિકુમારો છે, એવામાં યજ્ઞનો શણગારેલો ઘોડો આવતો જણાય છે. લવ ઊભો થઈ જાય છે. લવ કહે, અરે આ તો યજ્ઞનો ઘોડો, ચાલો એને પકડીએ. તો પહેલો ઋષિકુમાર કહે, ગુરુદેવ તો કહેતા હતા કે એની પાછળ મોટી સેના હોય, જે ઘોડાને બાંધે એણે લડાઈ કરવી પડે. લવ કહે, ઘોડાને પકડી લેતા તો આ પકડ્યો ઘોડાને. આ રાજારામની હિંમત તો જુઓ, આપણા આશ્રમની જગામાં ઘોડાને મોકલીને તે આપણને નમાવવા માંગે છે, એ તે કેમ ચાલે? તો મિત્રો, હવે આપણે આમાં સ, ત્ર અને જ્ઞવાળા શબ્દ નીચે શું કરવાનું છે? લીટી કરવાની છે. તો ચલો પહેલેથી વાંચતા જઈએ અને કરતા જઈએ. વાલ્મીકી ઋષિના આશ્રમ પાસે સીતાજીનો પુત્ર લવ બેઠેલો છે. તો મિત્રો, અહીંયા જુઓ, ઋષિ શબ્દ દેખાય છે તમને, એમાં સ આવ્યો આવ્યો એટલે આ શબ્દ નીચે આપણે શું કરવાની છે? લીટી. ચલો ત્યાર પછી પુત્ર, પુત્રમાં શું આવ્યું? ત્ર. શું આવ્યું? ત્ર. એ જ રીતે ઋષિકુમારો. ચલો ત્યાર પછી આગળ, એવામાં યજ્ઞનો શણગારેલો ઘોડો આવતો જણાય છે. તો જ્ઞવાળો શબ્દ યજ્ઞનો. લવ ઊભો થઈ જાય છે. તો મિત્રો, આ જ રીતે બાકીનો જે ફકરો છે એ તમારે વાંચતા જવાનો છે અને આ રીતે લીટી કરતા જવાનું છે. તો એ પહેલાં આપણે જે શબ્દ નીચે લીટી કરી છે એ શબ્દો તમારે મારી સાથે 3 વખત બોલવાના છે. ચાલો બોલીએ. ઋષિ, ચલો બોલો જોઈએ. ઋષિ, ઋષિ. ચલો હવે ત્રવાળો. પુત્ર, પુત્ર, પુત્ર. ચલો હવે જ્ઞવાળો શબ્દ યજ્ઞ, યજ્ઞ, યજ્ઞ. તો સમજ પડી ને કઈ રીતે બોલવાના છે? તો તમારે પણ આ જ રીતે બાકીના ફકરામાં શબ્દ નીચે લીટી કરવાની છે અને બોલવાના પણ છે. મિત્રો, આપણે આની આગળના ફકરામાં જે શબ્દો નીચે લીટી કરી હતી તો એ શબ્દ પરથી આપણે કેટલાક વાક્ય વાંચીએ. ચલો, તો પહેલો શબ્દ છે ઋષિ, પછી છે આશ્રમ, પછી યજ્ઞ, ધનુષ્ય, શત્રુધન અને પુત્રો. ચલો હવે વાક્ય સાંભળીએ. પહેલું છે ઋષિ, તો ઋષિ મુનિ તપ કરે છે. પછી છે આશ્રમ, જંગલમાં આશ્રમ છે. પછી છે યજ્ઞ, પહેલાં વરસાદ લાવવા યજ્ઞ કરાતો હતો. પછી છે ધનુષ્ય, રામના હાથમાં ધનુષ્ય છે. તો ચાલો મિત્રો, હવે તમારે આ વાક્ય મારી સાથે બોલવાના રહેશે. ચલો મારી સાથે બોલજો. પહેલું, ઋષિ મુનિ તપ કરે છે. ચલો બોલો બધા બાળકો. ચલો હવે બીજું, આશ્રમ, જંગલમાં આશ્રમ છે. બોલો. ચલો હવે યજ્ઞ, પહેલા વરસાદ લાવવા યજ્ઞ કરાતો હતો. ચલો હવે ધનુષ્ય, રામના હાથમાં ધનુષ્ય છે. તો મિત્રો, મજા આવી ને આજે તમને? ચલો નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીશું. ત્યાં સુધી બાય બાય.